हेलो मित्रों, लास्ट लेक्चर में आपणे प्राणी सृष्टिनु वर्गीकरण ए आपणे कीधुं तुं के भाई अलग अलग परिबळोने आधारे एटले के वर्गीकरण छे ई कया कया बेसिस उपर करवामां आवे छे एना विशे आपणे थोड़ू घणुं जोयुं तुं, जेमां वसवाट, शरीर रचना बराबर छे, आवुं आपणे थोड़ू थोड़ू जोयुं तुं। हवे जे नेक्स्ट पॉइंट जोईए छे, जे प्राणीनुं वर्गीकरण छे प्राणी सृष्टिनुं एनुं छे गर्भस्तरीय आयोजनने आधारे पण करवामां आवे छे, एम्ब्रियोनिक लेयर ऑर्गेनाइजेशन द्वारा बराबर। तो आज गर्भस्तरीय आयोजन ई केम बने छे बराबर, ई समझता पहला आपणे प्रोटोस्टोम अने ड्यूटेरोस्टोम ई शब्दों विषे पहला जोई लीए अने त्यारबाद तमने खबर पड़शे कि भाई गर्भस्तरीय आयोजन केम बने छे बराबर। तो एना माटे जे टॉपिक छे एनुं नाम छे प्रोटोस्टोम अने ड्यूटेरोस्टोम। प्रोटोस्टोम अने ड्यूटेरोस्टोम आ शब्द शूँ छे एना पहला आ एक आकृति में जो डायग्राम आप लिखू थे युग्मनज, युग्मनज अथवा जेने आपणे बीजा शब्दों में फलितांड पण कही सकीए छीए अथवा इंग्लिश में जायगोट पण कहेवामां आवे छे बराबर। तो आ जे युग्मनज छे ए कई रीते बने छे, तो के आपणे खबर छे कि भाई शुक्रकोष अने अंडकोष एटले के नर जन्यु अने मादा जन्यु ज्यारे समागमनी प्रक्रिया सर्जाय त्यारबाद छे तेमां आ शुक्रकोष अने अंडकोषना जोड़ाणने परिणामे जेने आपणे फलननी प्रक्रिया कहीए छीए, आ फलननी प्रक्रियाने परिणामे आ युग्मनज सर्जाय छे। तेमां शुक्रकोष अने अंडकोष एटले के नर जन्यु अने मादा जन्यु ए बे रंगसूत्रनी दृष्टिए एककीय होय छे। आ बे एककीय जन्युओ जोड़ाय अने आ जे युग्मनज जे बने छे ई टू एन होय छे एटले के द्विकीय बने छे। आ द्विकीय युग्मनज ज्यारे बनी जाय गर्भमां अंडवाहिनीमां छे आ युग्मनज बने त्यारबाद छे एमां विखंडन द्वारा विभाजननी प्रक्रिया सर्जाय छे, एटले एमांथी एकमांथी बे कोष बनशे, बेमांथी चार, चारमांथी आठ, आठमांथी सोळ, आવી રીતે કોષોનો સમૂહ બનતા જાય છે। આવી રીતે વિખંડન અને વિખંડન દ્વારા વિભાજનને પ્રક્રિયાને પરિણામે આવા 8 થી 16 કોષોનો સમૂહ બને છે, 8 થી 16 કોષોનો સમૂહ। આ 8 થી 16 કોષોના સમૂહને કહેવાય છે મોરુલા બરાબર છે। હવે આ જે મોરુલા જે છે કોષો બરાબર છે, એ હવે ધીરે ધીરે એ વિસ્તરતા જાય છે બરાબર છે। આ બધા કોષો છે ધીરે ધીરે એ વિસ્તરતા જાય છે અને આવી એક કોથળી બનાવે દે છે, જેમાં જોઈ શકો છો આ બધા કોષો છે એકદમ બોર્ડર ઉપર જોવા મળે છે અને એક વચ્ચે એક કેવિટી એટલે કે પોલાણનું નિર્માણ થાય છે। આ જે પોલાણ છે આ પોલાણને કહેવાય છે બ્લાસ્ટોસીલ બરાબર, બ્લાસ્ટોસીલ તરીકે ઓળખાય છે અને આ જે કોષની અવસ્થા છે જેને બ્લાસ્ટુલા તરીકે ઓળખાય છે। શું કહેવાય છે? બ્લાસ્ટુલા બરાબર છે, જે ગર્ભની એક અવસ્થા છે બ્લાસ્ટુલા છે। ત્યારબાદ એક સિચ્યુએશન છે, એક એક્ઝામ્પલ તરીકે સમજાવું કે આ બ્લાસ્ટુલા જે ગર્ભકોષ કોથળી જે બને છે, આખી કોથળીને ગર્ભકોષ કોથળી કહેવાય છે, આની અંદર પ્રવાહી ભરેલું હોય છે જેને ગર્ભજળ તરીકે ઓળખવામાં આવે છે, જેને બ્લાસ્ટોસીલ કહેવાય। હવે માની લો ફૂટબોલ છે બરાબર, હવે આ ફૂટબોલને માની લો આપણે નીચેથી પુશ કરીએ બરાબર, નીચેથી પુશ કરીએ છીએ, માની લો આ રીતે હું નીચેથી પુશ કરું છું, તો આ રીતે છે એ નીચે અંદરની તરફ થોડું પોલાણ ધકેલાય છે। મિત્રો આમાં જુઓ આમાં કેટલા લેયર બને છે, તો કે એક જ લેયર બને છે, ક્લિયર થાય છે। હવે આ બ્લાસ્ટુલામાં અવસ્થામાં જોવા જઈએ તો આમ આપણે પુશ કરવાને કારણે આ એક પોલાણ છે અંદરની તરફ ધકેલાઈ ગયું છે બરાબર। હવે આ પોલાણને કારણે જોઈએ તો અંદરની તરફ એક બીજું લેયર નજીક રચાય છે બરાબર। આ રીતે ધીરે ધીરે આગળ જોતા બરાબર છે, આ પોલાણ વધુ ને વધુ આપણે પુશ કરીએ છીએ, વધુ ને વધુ અંદર પુશ કરીએ છીએ। આ એમને મતું બોલને આપણે અંદરથી પુશ કરીએ છીએ, ધક્કો મારીએ છીએ તો સોજ અંદર જાય છે, વધુ પુશ કરીએ છીએ તો સહેજ વધુ આવું પોલાણ રચાય જાય છે બરાબર છે। અને આના કારણે જોવા જઈએ તો અંદર એક બીજું લેયર નિર્માણ થાય છે, ક્લિયર થાય છે। તો આ જે છે અંદર જે આખું જે લેયર બને છે એક નવું લેયર બની જાય છે, આ પહેલાં એક લેયર હતું, હવે ધીરે ધીરે બે લેયર થઈ જાય છે અને વચ્ચે છે એક પોલાણ, અકોષીય મધ્ય શ્લેષ, અકોષીય એટલે કોષો વગરનો મધ્ય એટલે વચ્ચેનો ભાગ એ રચાય છે બરાબર છે। આમાં જે આ જે છે
ગર્ભની રચના બને છે, બરાબર. તો આમાં જે આ લેયર બને છે એ ગર્ભ પોષક કોષોથી બને છે. તો આ જે ગર્ભ પોષક કોષોથી બનતા લેયરને ગર્ભ સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આ બહારની તરફનું જે લેયર બને છે એને બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાય છે અને જે અંદરની તરફનું લેયર બને છે એને અંતઃ ગર્ભસ્તર તરીકે ઓળખાય છે. ક્લિયર થાય છે? આ એક્ટોડર્મ તરીકે ઓળખાય છે, એક્ટોડર્મ અને એન્ડોડર્મ તરીકે પણ ઓળખાય છે, બરાબર. વચ્ચે કોષો વગરનો એક વિસ્તાર રચાય છે, અકોષીય મધ્ય એટલે વચ્ચેનો ભાગ સ્લેશ એટલે અવકાશ બને છે, અકોષીય મધ્ય સ્લેશ બને છે, સ્લેશ એટલે અવકાશ. રેડી? ધીરે ધીરે અમુક પ્રાણીઓમાં અહીં સુધી જ અવસ્થા જોવા મળે છે, બરાબર. જ્યારે અમુકમાં આ જે વચ્ચેનો અવકાશ છે એમાં પણ નવા કોષો ઉમેરાય અને એક નવું સ્તર બની જાય છે. આમાં આ એક એવી અવસ્થા જોઈ શકો છો. આમાં પણ જે સૌથી બહારનું છે એને શું કહેવાય? બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાય છે. બાહ્ય ગર્ભસ્તર જેને શું કહેવાય? એક્ટોડર્મ તરીકે ઓળખાય છે. વચ્ચે છે આ જે અકોષોનો સમૂહ બને છે, એક નવું સ્તર બને છે જેને મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાય છે, જેને મેઝોડર્મ તરીકે ઓળખાય છે. અને સૌથી અંદરની બાજુ જે રેડ કલરનું જોઈ શકો છો એ અંતઃગર્ભસ્તર તરીકે ઓળખાય છે, રેડી, જેને એન્ડોડર્મ તરીકે ઓળખાય છે. ક્લિયર? હવે આપણે આમાં કીધું અહીંયા જે પોલાણ હતું એ તો વયું ગયું, પણ મિત્રો અંદર જુઓ એક આ નવું પોલાણ બની ગયું છે. આ પોલાણ છે, પોલાણ અથવા જે ગુહા કહીએ છીએ, આ પોલાણ બીજું કંઈ નહીં, ભવિષ્યમાં આમાંથી પાચન માર્ગનું નિર્માણ થાય, આથી આને ભાવિ પાચન માર્ગ તરીકે પણ ઓળખાય છે અથવા અંતરમાર્ગ પણ કહેવાય છે. શું કહેવાય? ભાવિ પાચનમાં, કેમ કે ભવિષ્યમાં આ પોલાણમાંથી આપણું પાચનતંત્રનું નિર્માણ થશે, પાચન માર્ગ બનશે અથવા અંતર માર્ગ બને છે. મિત્રો આ જે બહારની તરફ જે એક છિદ્ર બને છે આ છિદ્રને શું કહેવાય છે? બ્લાસ્ટોપોર. શું કહેવાય? બ્લાસ્ટોપોર. પોર એટલે છિદ્ર, બરાબર છે. બ્લાસ્ટુલા અવસ્થામાંથી નિર્માણ થયેલો છિદ્રનું પોર શું કહેવાય? બ્લાસ્ટોપોર. અને આ જે અવસ્થા છે આને કહેવાય છે ગેસ્ટુલા અવસ્થા. રેડી? હવે આપણો જે ટાઇટલ હતું પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમ એનો મતલબ, હવે જો પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમ આમાં જે વાત કરીએ, આ જે બ્લાસ્ટોપોર છે, બ્લાસ્ટોપોર એ ભવિષ્યમાં, કેમ કે પાચન માર્ગ છે તો એ જે છે બ્લાસ્ટોપોર એ મુખનું નિર્માણ પણ કરે છે અને મળદ્વારનું પણ નિર્માણ કરે, મુખદ્વાર અથવા મળદ્વાર, બરાબર. ક્યારેક મુખદ્વાર બનાવે, ક્યારેક મળદ્વાર બનાવે છે. હવે જે પેલું જે ટાઇટલમાં આપણે આવીએ, પ્રોટોસ્ટોમ એટલે શું? પ્રોટોસ્ટોમ એટલે જે સજીવોમાં બ્લાસ્ટોપોર, જે સજીવોમાં બ્લાસ્ટોપોર છે એ મુખદ્વાર તરીકે નિર્માણ થાય, મુખદ્વાર તરીકે, અને તેનો વિરુદ્ધ છેડો એટલે આ ભાગ કહીએ, તેનો વિરુદ્ધ છેડો શું બનાવે છે? મળદ્વાર તરીકે નિર્માણ થાય. તો આ પ્રકારની રચનાને કહેવાય પ્રોટોસ્ટોમ. બ્લાસ્ટોપોરનું નિર્માણ મુખદ્વાર તરીકે થાય અને તેનો વિરુદ્ધ છેડો મળદ્વાર બનાવે, તો આ પ્રકારના રચનાને પ્રોટોસ્ટોમ તરીકે ઓળખાય છે. હવે આ પ્રોટોસ્ટોમ રચના કેવા સજીવોમાં જોવા મળે છે? તો કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, આવા પ્રાણીઓમાં, આટલા પ્રાણીઓમાં પ્રોટોસ્ટોમ જોવા મળે છે, જેમાં બ્લાસ્ટોપોર એ મુખદ્વારમાં નિર્માણ થાય અને તેનો વિરુદ્ધ છેડો મળદ્વારમાં નિર્માણ થાય છે. આ રચનાને પ્રોટોસ્ટોમ કહેવાય છે. હવે ડ્યુટેરોસ્ટોમની વાત કરીએ, તો ડ્યુટેરોસ્ટોમ એટલે શું? ડ્યુટેરોસ્ટોમ, તો આમાં જે બ્લાસ્ટોપોર છે એ
मळ द्वार बनावशे अने तेनो विरुद्ध छेड़ो मुख द्वार बनावशे। ब्लास्टोपोर शुं बनावशे? मळ द्वारनुं निर्माण करशे अने तेनो विरुद्ध छेड़ो શું બનાવશે? મુખદ્વારનું નિર્માણ કરે। તો આ પ્રકારની રચનાને ડ્યુટેરોસ્ટોમ કહે છે। ડ્યુટેરોસ્ટોમ છે કેવા પ્રાણીઓમાં જોવા મળશે? તો આના ઉદાહરણમાં આવશે શૂળત્વચી અથવા શૂળચર્મી જે કયો, પછી સામી મેરુદંડી અને મેરુદંડી, બધાય પ્રાણીઓમાં આ જોવા મળે છે। બરાબર છે? હવે આના આધારે તમને ગર્ભસ્તરનું ખબર પડશે। બરાબર છે? તો આ ગર્ભસ્તર છે એ આપણે ખબર પડી કેમ્બયના યુગ્મનજમાંથી નિર્માણ થયા। ક્લિયર? બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર બન્યું, વચ્ચે મધ્ય અને અંદરની તરફ અંતઃગર્ભસ્તર, વચ્ચે પોલાણ બન્યું જેને શું કહેવાય, ભાવિ પાચન માર્ગ, ભવિષ્યમાંથી પાચન માર્ગનું નિર્માણ થાય છે, અન્ન માર્ગનું નિર્માણ થાય છે। રેડી? અમુક પ્રાણીઓમાં આ પ્રકારે જોવા મળે, અમુકમાં આ પ્રકારનું જોવા મળે। બરાબર છે? તો હવે જે આપણે રચના જોઈએ છીએ ગર્ભસ્તર, બરાબર, એ હવે આના આધારે તમને સમજાશે। ગર્ભસ્તરીય આયોજન, તો ગર્ભસ્તરીય આયોજન એટલે શું? તો કે યુમેટાઝુઆ જેવા પ્રાણીઓમાં, યુમેટાઝુઆ પ્રાણીઓમાં ભાવિ પાચન માર્ગ, ભાવિ પાચન માર્ગ એટલે હવે ક્લિયર થઈ ગયું છે, એટલે કે આપણા આંતરમાર્ગ ની ફરતે ગર્ભ પોષક કોષો વડે ગર્ભસ્તરોની રચના થાય છે। આ ગર્ભસ્તરોની સંખ્યાના આધારે શું બનાવાય છે? ગર્ભસ્તરીય આયોજનનું નિર્માણ થાય છે। રેડી? આજે ગર્ભસ્તરની આધારે વાત કરીએ તો ગર્ભસ્તરીય આયોજન આ જે છે એ પ્રાણી સૃષ્ટિમાં બે પ્રકારના જોવા મળે છે। એક દ્વિગર્ભસ્તરીય આયોજન અને બીજું ત્રિગર્ભસ્તરીય આયોજન। રેડી? હવે એમાં દ્વિગર્ભસ્તરીય આયોજનમાં વાત કરીએ, બરાબર, તો અગાઉ આપણે જે બ્લાસ્ટોમાંથી ગેસ્ટ્યુલા અવસ્થા દરમિયાન આપણે કીધું હતું કે આવા બે પ્રકારના લેયર બન્યા હતા। બરાબર છે? બહારની તરફ લેયર બન્યું હતું અને અંદરની તરફ લેયર બન્યું હતું। હવે આવા જે લેયરનું આપણે ટીએસ લઈએ, ટીએસ એટલે આપણે જે આવો શબ્દ બોલીએ ટીએસ, આપણે ગુજરાતીમાં એને આડો છેદ કહીએ છીએ, આડછેદ। ટીએસનું ફૂલ ફોર્મ થાય ટ્રાન્સવર્સ સેક્શન અથવા આડછેદ। છેદ લઈએ તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળે છે। આપણે ગેસ્ટ્યુલા અવસ્થા દરમિયાન અમુક પ્રાણીમાં બહારની તરફ લેયર અને અંદરની તરફ લેયર બને છે, એવા પ્રાણીનું આપણે આડછેદ લઈએ તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળે છે, જેમાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર જોવા મળે છે। ચલો, બરાબર છે? અંદરની તરફ અંતઃગર્ભસ્તર જોવા મળે છે। રેડી? આ જે સૌથી અંદર છે આ શું છે? ભાવિ પાચન માર્ગ, અથવા જેને આપણે આંતરમાર્ગ તરીકે ઓળખીએ છીએ, આંતરમાર્ગ। તો આ જે રચના છે એમાં વચ્ચેનો મધ્ય સ્તર છે એમાં કોષો વગરનો સમૂહ જોવા, એમાં કોષો જોવા મળતા નથી। તો આની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકાય? તો કે જે ગર્ભસ્તરીય રચનામાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર જોવા મળે અથવા બાહ્ય ગર્ભસ્તર હાજર અને અંદરની તરફ અંતઃગર્ભસ્તર હાજર,
જોવા મળે, જ્યારે મધ્યમાં શું જોવા મળે, અકોષીય એટલે કે કોષો વગરનો શ્લેષ, શ્લેષ એટલે અવકાશ, કોષો વગરનો અવકાશ જોવા મળે તો આવા બે ગર્ભસ્તરોના આયોજનને દ્વિગર્ભસ્તરીય આયોજન કહે છે. દ્વિગર્ભસ્તરીય આયોજન તરીકે ઓળખાય છે. ઠીક, તો આ જે દ્વિગર્ભસ્તરીય છે એ આયોજન કેવા પ્રાણીઓમાં જોવા મળે છે, તો એક છે ટીનોફોરા સમુદાય અને બીજું આવશે કોષ્ઠાંત્રી સમુદાય. આ જે કોષ્ઠાંત્રી અને ટીનોફોરામાં છે બે જ ગર્ભસ્તર જોવા મળે છે, એની અગાઉમાં ગર્ભસ્તરીય આવી રીતે આયોજન જોવા મળતા નથી. દ્વિગર્ભસ્તરીય આયોજન ટીનોફોરાના કોષ્ઠાંત્રીમાં જેમાં બહારનું ગર્ભસ્તર જોવા મળશે અને અંદરનું ગર્ભસ્તર જોવા મળશે, વચ્ચે મધ્યમાં અકોષીય મધ્ય શ્લેષ એટલે કે અવકાશ જોવા મળે છે, કોષો વગરનો અવકાશ જોવા મળે છે. તો આવા આયોજનને દ્વિગર્ભસ્તરીય આયોજન ડિપ્લોબ્લાસ્ટિક, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિપ્લોબ્લાસ્ટિક તરીકે ઓળખાય છે. બરાબર, એવી રીતે ત્રિગર્ભસ્તરીય આયોજન એટલે શું, તો કે અગાઉ આપણે આવું કંઈક કીધું હતું, બરાબર છે, કે જેમાં અંદરની તરફ લેયરી દેખાતું હતું, બહારની તરફ લેયરી દેખાતું હતું અને વચ્ચે પણ કોષોનો સમૂહ જોવા મળતો હતો. તો આવા જે ગર્ભાવસ્થા દરમિયાન બ્લાસ્ટુલા ગેસ્ટુલા અવસ્થાનો આપણે ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, TS લઈએ, બરાબર આડછેદ લઈએ, તો કંઈક આ પ્રકારની રચના જોવા મળે છે, જેમાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર જોવા મળશે. ઓકે, રેડી છે, વચ્ચે મધ્ય ગર્ભસ્તર જોવા મળશે, બરાબર, અને અંદરની તરફ અંતઃ ગર્ભસ્તર જોવા મળે છે. અને અંદર શું છે, ભાવિ પાચન માર્ગનું નિર્માણ જોવા મળે છે. તો આથી આની આપણે વ્યાખ્યા દેવી હોય અથવા આને સમજાવવું હોય તો જે ગર્ભસ્તરીય આયોજનમાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર જોવા મળે, મધ્યમાં મધ્ય ગર્ભસ્તર જોવા મળે અને અંદરની તરફ અંતઃ ગર્ભસ્તર હાજર હોય, તો આવા આયોજનને શું કહેવાય, ત્રિગર્ભસ્તરીય આયોજન, અને ઇંગ્લિશમાં ટ્રિપ્લોબ્લાસ્ટિક પણ કહેવાય છે, ટ્રિપ્લોબ્લાસ્ટિક તરીકે ઓળખાય છે. બરાબર, જે ગર્ભસ્તરીય આયોજનમાં બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, મધ્યમાં અંત્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃ ગર્ભસ્તર આવેલું હોય, તો આ ત્રણેય ગર્ભસ્તરના રચાતા આયોજનને શું કહેવાય છે, ત્રિગર્ભસ્તરીય આયોજન. અને આના ઉદાહરણમાં વાત કરીએ તો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓથી લઈ અને છેટ બધા મેરુદંડી અને છેલ્લો જે આપણે આવે છે સસ્તન સુધીનો, બરાબર છે, બધા સમુદાયના પ્રાણીઓનો સમાવેશ આ ત્રિગર્ભસ્તરીય આયોજનમાં સર્જાય છે. આ રીતે ગર્ભસ્તરીય આયોજન સર્જાય છે, જે આપણે આખી આખી રચના જોઈ છે. ક્લિયર, સમજાણું ગર્ભસ્તરીય આયોજન જોઈ લ્યો.